चलो यूनिट नंबर वन, टेस्ट ऑफ इंडिया, भारत नो स्वाद, आ स्लोगन अमूल डेरी प्रोडक्ट वाला राखेलू द टेस्ट ऑफ इंडिया इना नाम पर आपने पाठ नाम आएल टेस्ट ऑफ इंडिया भारत नो स्वाद। एक्टिविटी नंबर वन शू कहे रिसाइट द पोएम मात्र काव्य ने वाँचवानु छे बराबर छे। ए माइंड एक्टिविटी सॉरी अ माइंड एक्टिवेटिंग डे मगज ने प्रवृत्त करतो दिवस आवु काव्य छे एक सरस काव्य छे तो आपणे पहेलेथी वाँचीए अने थोड़ू समझिए के मगज ने प्रवृत्त करतो दिवस मां शुं कहेवा मांगे छे। आई वेंट टू द सीटी हूँ शहर में गयो टू सी मिसिस स्वीटी श्रीमती स्वीटी ने मळवा गयो शहर में सी गेव मी अ रूपी तेणीए मने एक रूपियो आप्यो टू बाय ए ट्रॉफी एक चॉकलेट खरीदवा माटे तेणे मने एक रूपियो आप्यो द ट्रॉफी वॉज सॉर કે જે આ ટોફી હતી ચોકલેટ હતી જો કે ટોફી એટલે પીપરમેન્ટ થાય બરાબર છે પરંતુ આ ટોફી હતી એ સોર સોર એટલે ખાટી હતી સો આઈ બોટ એ ફ્લાવર તેથી મેં એક ફૂલ ખરીદ્યું ધ ફ્લાવર વોઝ ડેડ ફૂલ મરી ગયું એમ ના કહેવાય પણ સુકાઈ ગયું બરાબર છે ડેડ એટલે મરી ગયું છે પરંતુ ફૂલ છે એ સુકાઈ જાય એટલે મરેલ કહેવાય એટલા માટે આપણે એને સુકાઈ ગયું કહીશું ફૂલ છે સુકાઈ ગયું સો આઈ બોટ સમ થ્રેડ તેથી મેં થ્રેડ એટલે દોરો તેથી મેં થોડો દોરો ખરીદ્યો ધ થ્રેડ વોઝ થીન ધ થ્રેડ વોઝ થીન દોરો પાતળો હતો દોરો પાતળો હતો આગળ જોઈએ શું કહે છે હજી હા સો આઈ બોટ એ પિન તેથી મેં એક ટાંકણી ખરીદી સેફ્ટી પિન કહેવાય પણ અહીંયા પિનના અર્થ ટાંકણી છે બરાબર છે ધ પિન વોઝ શાર્પ પરંતુ એ ટાંકણી હતી એ શાર્પ એટલે અણીદાર હતી ખાસ યાદ રાખજો અણીદાર થાય શાર્પ એટલે ધારદાર સો આઈ બોટ એ હાર્પ તેથી મેં એક હાર્પ ખરીદ્યું જો એના હાથમાં છે અત્યારે બરાબર છે ધ હાર્પ વુડન પ્લે હાર્પ છે વાગ્યું નહીં પ્લે એટલે કે રમવાના અર્થમાં નથી પરંતુ વગાડવાના અર્થમાં છે સો આઈ ગેવ ઇટ અવે તેથી મેં ગેવ ઇટ અવે એટલે આપી દીધું તેથી મેં તેને આપી દીધું બીજાને રમવા માટે આઈ વેન્ટ બેક ટુ ધ સિટી હું પાછો શહેરમાં ગયો ટુ સી મિસિસ સ્વીટી શ્રીમતી સ્વીટીને મળવા માટે પાછો શહેરમાં ગયો બરાબર છે એવી જ એક્ટિવિટી એક નીચે આપેલી છે કઈ પ્રકારની એક્ટિવિટી છે જોઈએ આપણે શું છે હા અરે વાહ એક્ટિવિટી નંબર બી ફાઇન્ડ આઉટ વર્ડ પેર ફ્રોમ ધ પોયમ પોયમમાં અમુક શબ્દોની જોડી આપેલી છે તે જોડીઓ શોધી કાઢો દાખલા તરીકે સિટી તો સ્વીટી તો રૂપી તો શું આવશે એના જેવા જ પ્રાસ મળતા હોય તેવા શબ્દ શોધી કાઢવાના કે જેમના છેલ્લા અક્ષર નો પ્રાસ પ્રાસ એટલે સરખા શબ્દો આવતા હોય એનો પ્રાસ મળતો એટલે એવા શબ્દો શોધી કાઢો ખાસ યાદ રાખજો રૂપી તો કે ટ્રોફી બરાબર છે બંનેનું હરખું જ થાય જો ડબલી ડબલી ડેડ તો ડેડ માટે શું આવશે તો કે થ્રેડ થ્રેડ એટલે દોરો એમાં ડેડ થ્રેડ પિન તો પિનમાં શું હશે થીન બરાબર છે વેરી ગુડ પિન ને થીન બંને સેમ છે સાહર શાર્પ માટે હાર્પ વગાડવાનું અને સોર સોર એટલે ફ્લાવર આ થોડું મેસમેચ થાય છે પરંતુ
બાકી ને કે શબ્દ એના જેવા છે નહીં, કારણ કે બંનેના વરાસમાં યુ આર આવે ફ્લાવર આર, અને સોર એટલે આર એટલે ફ્લાવર આવશે. આ રીતે લખી લેવું તમારી બુકમાં. સી કમ્પ્લીટ ધ ટેબલ, એક એક્ઝામ્પલ આપેલું છે એના મુજબ આપણે કરવાના છે બધા, બરાબર છે? કેવી રીતે તો જોઈએ. આઈ ગેવ બેક, જો નીચે મેક ધ સેન્ટેન્સ યુઝિંગ ધ ટેબલ, સ્પીક અલાઉડ એટલે કે ટેબલનો ઉપયોગ કરી જે શબ્દ આપેલા છે એને વાક્યમાં ઉપયોગ કરી અને મોટેથી બોલવાનો છે. આઈ ગેવ બેક ટ્રોફી, બાજુના કોઠામાં જોઈએ, ઇટ વોઝ સોર, સોર એટલે ખાટી, બરાબર છે? આ રીતે તમારે વાક્ય બનાવવાના છે. નીચે એક્ઝામ્પલ તરીકે તમને આપેલ જ છે, એમાં શેનો શેનો ઉપયોગ કરવાનો, તો કે કાવ્યમાં આપેલી તમામ વસ્તુઓ, પહેલાં ટ્રોફી પછી ફ્લાવર, દોરો કેવો હોય તો કે પાતળો, પછી સોરી ફ્લાવર ડેડ એટલે કે ફૂલ છે સુકાઈ ગયું, એટલે કે ફૂલનો ઉપયોગ આ રીતે કરશું. આઈ ગેવ બેક ફ્લાવર, ફ્લાવર કેવું હતું તો કે ઇટ વોઝ ડેડ, બરાબર? પછી ફ્લાવર પછી શું છે તો કે થ્રેડ, દોરો કેવો હતો કે પાતળો, તો લખાય આઈ ગેવ બેક થ્રેડ, ઇટ વોઝ થીન. અરે વેરી ગુડ, આવડી ગયું છે. થ્રેડ પછી એવી રીતે પિનનું કરવાનું, પિન સાર, અને હાર્પ તો કે વુડન પ્લે. આ રીતે એના પણ બે વાક્ય લખી લેવાના જાતે, રેડી? આવડી જ જવાના છે, બરાબર? ના સમજાય તો પાછું એકવાર જોઈ લેજો કે મેં વાક્ય કેવી રીતે બનાવેલા છે. વેરી ગુડ, આવડી જ જવાનું છે મિત્રો, ખાસ યાદ રાખજો, લખવાનું છે.